हाय फ्रेंड्स, अपने शेना विषय लर्न करिए छे वाइल्ड एनिमल्स એટલે કે જંગલી પ્રાણીઓ કે જે જંગલમાં રહે છે. તો કેટલાક એનિમલ કેવા હોય? બિગ સાઈઝ ના હોય. પછી આગળ જોઈએ એની પહેલા ડેડેટ નેમેટોડ નંબર લખી નાખીએ. સમ વાઇલ્ડ એનિમલ્સ આર વેરી હેવી. કેટલાક વાઇલ્ડ એનિમલ કેવા હોય? ખૂબ જ વજનદાર, જેમ કે રાઇનોસરસ એટલે કે ગેન્ડો અને હિપ્પોપોટેમસ. આ બંને કેવા હોય? બહુ જ વજનદાર. આર એચ આઈ એન ઓ સી ઈ આર ઓ એસ રાઇનોસરસ એટલે ગેન્ડો અને હિપ્પોપોટેમસ બંને ખૂબ જ હેવી એનિમલ છે. સમ વાઇલ્ડ એનિમલ્સ આર મીડિયમ સાઇઝ. સમ એટલે કેટલાક, વાઇલ્ડ એટલે જંગલી અને એનિમલ્સ એટલે પ્રાણીઓ. આર મીડિયમ એટલે મધ્યમ અને સાઇઝ એટલે કદ. કેટલાક જંગલી પ્રાણીઓ મધ્યમ સાઇઝના હોય છે, જેમ કે લાયન એટલે કે સિંહ. સિંહ શું કહેવાય? જંગલનો રાજા. પછી ઝેબ્રા અને ગોરીલા, જે વાંદરાનો જે એક પ્રકાર છે ગોરીલા. આ બધા કેવા હોય? મધ્યમ કદના હોય. પછી શું છે? સમ વાઇલ્ડ એનિમલ્સ આર સ્મોલ. કેટલાક જંગલી પ્રાણીઓ કેવા હોય? નાના. કેટલાક જંગલી પ્રાણીઓ કેવા હોય? ફ્રેન્ડ્સ, નાના હોય, જેમ કે પર્ક્યુપાઇન એટલે કે શાહુડી. POR CUPINE પર્ક્યુપાઇન એટલે કે શાહુડી. એના શરીર ઉપર શું હોય? અલગ અલગ થોન્સ એટલે કે કાંટા હોય. આમ કાંટા ના દેખાય, પણ આપણે જયારે એને અડવા જઈએ તો પોતાના કાંટા એ ફેલાવે અને આપણને વગાડે. સ્ક્વિરલ એટલે કે ખિસકોલી. કેવી મસ્ત લાગે છે ને આ ખિસકોલી! હાથમાં ગ્રાઉન્ડ નટ લઈ અને એ ખાતી હોય એવું લાગે છે. SQUIRRELL સ્ક્વિરલ એટલે ખિસકોલી. RAT રેટ એટલે ઉંદર. અને લાસ્ટમાં શું છે? મોંગુસ MONGOOSE મોંગુસ એટલે નોળિયો. મોંગુસ એટલે શું? નોળિયો. જે સ્નેક હોય ને, સ્નેક એનો દુશ્મન એટલે નોળિયો. સાપ અને નોળિયો બંને એકબીજાના દુશ્મન હોય. ઓકે, તો આપણે શું જોયું? અલગ અલગ એનિમલ્સ એના સાઇઝ મુજબ. ઓકે, થેન્ક યુ.